હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ આનંદ એજ્યુકેશનમાં દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો તેમજ વાલીઓનો એક ક્વેશ્ચન છે કે શાળાઓ ખુલશે ક્યારે તો આ વિડીયોમાં આપણે એની જ વાત કરવાના છીએ એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમે તમારા માટે લાવીએ છીએ એજ્યુકેશનલ વિડીયોઝ તેમજ આવેલું બે લાયકોન પણ દબાવી દેજો એ જ્યારે પણ હું વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે મિત્રો સૌથી પહેલાં વાત કરીએ આજની તારીખે જે ભારતમાં કુલ કોરોનાના કેસીસ છે તે છે દસ લાખ ચાલીસ હજાર નવસો અડતાલીસ જેમાંથી મૃત્યુઆંક છે છવ્વીસ હજાર બસો પંચાણું અને ગુજરાતમાં કુલ કેસ છેતાલીસ હજાર પાંચસો સોળ તો આમ જે કેસ છે એ સતત વધતા જાય છે ઓકે કોઈ ઘટતા છે નહીં તેમજ મૃત્યુઆંક પણ વધતો જાય છે તો આમ કોરોનાના કેસીસ શોધવાના લીધે શાળા મોડી ખુલી શકે છે જે પહેલાં જાહેરાત કરવામાં આવી હતી પંદર ઓગસ્ટની એ કેન્સલ થઈને શાળા હજુ મોડી ખુલી શકે છે જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જે આપણા શિક્ષણમંત્રી જેમને પૂછ્યું કે શાળા ક્યારે ખૂલશે તો એમણે સીધું કહ્યું કે શાળા ખોલવાની કોઈ ઉતાવળ નથી ઓકે તો એનું પણ એક રીઝન છે ઘણા બધા રાજ્યના જે નેતાઓ છે તેમજ જે અધિકારીઓ છે તેમનું પણ એવું માનવું છે કે જો શાળા ખોલવામાં આવે તો પછી બાળકો જ કોરોનાના વાહક બની શકે જેમ કે કોઈને કોરોનાનો કેસ એક ફેમિલીમાં આવે ને એનું છોકરો એટલે એનું બાળક જો સ્કૂલમાં જતું હોય તો પછી એ આખી સ્કૂલને કોરોના ફેલાવી શકે છે તો આમ જે કોરોનાનો જબરદસ્ત વિસ્ફોટ થઈ શકે છે તેમજ જે શહેરોમાં જે કોરોના કેસીસ હતા એ હવે ગામડાઓમાં પણ જતા રહ્યા છે ઓકે એટલે ગામડાઓમાં પણ કોરોનાના કેસીસ જબરદસ્ત રીતે ફેલાઈ શકે તો એનું પણ એક ડર છે કે તેના લીધે જ શાળા મોડી ખુલી શકે ત્યારબાદ ઓનલાઈન શિક્ષણ છે તેનું ચલણ પણ વધ્યું છે ઓકે સ્ટાર્ટિંગમાં થોડી તકલીફ થઈ હતી પણ ઘણી બધી રીતે હમણાં ઓનલાઈન શિક્ષણ દરેક દરેક શાળાઓ પણ આપે છે તેમજ યુટ્યુબ પર પણ મળી રહે છે તેમજ ટીવી ઉપર તેમજ જે સરકારી સ્કૂલ છે તેમાં માઇક્રોસોફ્ટ ટીમનો પણ કંઈક નવો કોન્સેપ્ટ પણ લાવ્યો છે ઓકે કે જેનાથી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એટલે જે કામ ચાલી રહ્યું છે એ રીતે જ ચાલશે જ્યાં સુધી સ્કૂલો નહીં ખુલે ત્યાં સુધી ઓનલાઈન જ ભણવું પડશે તેમજ જે સિલેબસ ઓછો કરવાનો છે એના વિશે પણ એક કમિટી બે બેસાડી છે ઓકે એ લોકો ડિસાઇડ કરશે કે કેટલું ઓછું કરવું શું ઓછું કરવું ચર્ચા કરવામાં આવશે જુદા જુદા શિક્ષકો સાથે તેમજ નિષ્ણાતો સાથે આ સિવાય ન્યૂઝ દ્વારા પણ જે સર્વે કરવામાં આવ્યો છે એમાં પણ જાણવા મળ્યું છે કે જો શાળા હમણાં ખૂલે તો પણ વાલીઓ પોતાના બાળકને શાળામાં મૂકવા તૈયાર નથી ઓકે તો આમ જે શાળા છે એ ખોલવાની શક્યતા બહુ જ પાછળ જાય છે એટલે કે દિવાળી પછી કદાચ સ્કૂલ ખોલી શકે આ સિવાય જો રસી શોધાઈ જાય ઓકે જો રસી શોધાઈ જાય તો જલ્દી શાળા ખુલી શકે ઓકે અને રસી ન શોધાય અને કોરોનાના કેસ પણ કાબુમાં ન આવે તો ત્યાં સુધી શાળા નહીં ખુલે ઓનલાઈન એજ્યુકેશન એટલે કે ઓનલાઈન શિક્ષણથી જ કામ ચલાવવું પડશે તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમારો આન્સ જે ક્વેશ્ચનનો આન્સર તો મળી જ ગયો છે પણ જે મેઇન આમાં લોસ છે એ તો સ્ટુડન્ટનો તો છે જ ઓકે પણ એમને થોડું ઓનલાઈન એજ્યુકેશન તો મળે જ છે પણ સૌથી વધારે જે કહેવાય ને કે જેનું નુકસાન છે તે છે પ્રાઇવેટ ટીચર્સનો જે સ્કૂલના ટીચર છે પ્રાઇવેટ સ્કૂલમાં એ અડધા પગારમાં કામ કરે છે કેટલીક સ્કૂલમાં તો પગાર પણ નથી આપતા ટ્યુશન ક્લાસીસ બંધ થઈ ગયા છે એટલે જે શિક્ષકો ટ્યુશન ઉપર નિર્ભર હતા જેમનો બિઝનેસ હતો એમને પણ મોટો ફટકો પડ્યો છે ઓકે તો આમ ઘણા બધા લોસીસ છે તો આ કોરોનાને લીધે ઘણો બધા નુકસાન થયું છે એમાંનું પણ આ એક નુકસાન છે ઓકે પણ મેન વાત એ છે કે એ લોકો માટે કોઈ એવું કંઈ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી નથી ઓકે તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે જલ્દીથી કોરોનાના કેસ કંટ્રોલમાં આવી જાય અને સ્કૂલ ખુલે અને ભણવાનું અને જે નોર્મલ લાઈફ ચાલુ હતી એ ચાલુ થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો તેમજ વાલીઓ આઈ હોપ કે તમારો ક્વેશ્ચનનો આન્સર પણ મળી ગયો હશે અને આ વિડીયો પણ તમને ગમ્યો હશે એટલે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે તમને આપણી ચેનલ ઉપર એજ્યુકેશનલ ન્યૂઝ પણ મળશે તેમજ જે ધોરણ નવ દસના કોર્સ જે અભ્યાસક્રમના જે વિડીયો છે એ પણ મળશે અને જે પણ નવી માહિતી હશે એજ્યુકેશન રિલેટેડ એ તમને આપણી ચેનલ પર મળશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને પણ શેર કરો તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ